ઓગસ્ટ એટલે ક્રાંતિનો મહિનો, ઓગસ્ટ એટલે વતન પરસ્તીનો મહિનો. આજની ધૂન ઓફ ધ ડે રાઝીનું સોંગ. ગુલઝાર સાહેબે આ દેશની બહુ મોટી સેવા કરી છે. ત્રણ ગીતો લખીને ગુલઝારે આપણા દેશના બાળકોને બહુ મોટી ગિફ્ટ આપી છે. પહેલું ગીત લકડી કી કાટી કાટી પે ઘોડા, એક અદભુત અદ્વિતીય બાળગીત. નવી પેઢીની મમ્મીઓનો પ્રોબ્લેમ એ છે કે એમને બાળગીતો ન આવડતા હોય. એ યુટ્યુબ પર બધું સર્ચ કરે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર અને જોની જોની થી આગળ એક પણ રાઇમ્સ ના આવડતી હોય. દીકરો મારો ડાયો, પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી, ભયલો પડ્યો હસી, માંડ માંડ આવડે એવી બધી મમ્મીઓને એક ગીત તો આવડે જ છે, અને એ છે લકડી કી કાટી. એટલે ગુલઝારને થેન્ક યુ કહેવું પડે. ગુલઝારે લખેલું બીજું બાળગીત એ પ્રાર્થના ગીત, હમકો મન કી શક્તિ દેના. ઘણી બધી શાળાઓમાં આજે પણ કાર્યક્રમની શરૂઆતમાં બાળકો ભેગા થઈને આ ગીત ગાતા હોય. અને ત્રીજું હમણાં જ લખાયેલું દેશભક્તિનું ગીત, એ વતન મેરે આબાદ રહે તું, મેં જહાં રહું જહાં મેં યાદ રહે તું. હવે આ ગીતની અસલી મજા કહું તમને, આમાં ક્યાંય ભારતનું નામ નથી, વતનનું નામ છે. અને આ ગીત ફિલ્મમાં પાકિસ્તાનની આર્મી પબ્લિક સ્કૂલના બાળકો ગાય છે, પોતાના દેશ માટે ગાય છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ જે ઇન્ડિયન છે, પાકિસ્તાનના સ્કૂલના બાળકોની ટીચર બને છે, એમને આ દેશભક્તિનું ગીત શીખવે છે. તો આલિયા મનમાં પોતાના વતન માટે, હિન્દુસ્તાન માટે આ ગીત ગાઈ રહી છે, જ્યારે પેલા બાળકો પાકિસ્તાન માટે ગાઈ રહ્યા છે. એક સાથે આમે બંને એક સાથે જ આઝાદ થયા હતા ને, સાથે જ હતા, ક્યાંક હાથ છૂટી ગયો બસ. લપે આતી હૈ દુઆ બન કે તમન્ના મેરી, જિંદગી શમ્મા કી સૂરત હો ખુદાયા મેરી. જો હું તમને એમ કહું કે રાઝી ફિલ્મનું આ ગીત પાકિસ્તાનના નેશનલ પોએટે લખ્યું છે, તો ગીતની શરૂઆતમાં સુનિધિ ચૌહાણના અવાજમાં આજે પંક્તિ તમે સાંભળી, લપ્પે આતી હૈ દુઆ બન કે તમન્ના મેરી, જિંદગી શમ્મા કી સૂરત હો ખુદાયા મેરી, એ એકચ્યુઅલી મોહમ્મદ અલામા ઇકબાલે લખી છે, જે પાકિસ્તાનના નેશનલ પોએટ છે. જેમ આપણા દેશમાં હમ હોંગે કામયાબ અથવા તો હમકો મન કી શક્તિ દેના, એ માલિક તેરે બંદે હમ, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, આ બધા ગીતો જેમ સ્કૂલમાં ગવાતા હોય છે, એમ પાકિસ્તાનની સ્કૂલ્સમાં છેલ્લા 60 વર્ષોથી આ ગીત રેગ્યુલરલી ગવાય છે. બધે જ લપ્પે આતી હૈ દુઆ બન કે તમન્ના મેરી, જિંદગી શમ્મા કી સૂરત હો ખુદાયા મેરી, દૂર દુનિયા કા મેરે દમ સે અંધેરા હો જાય, દૂર દુનિયા કા મેરે દમ સે અંધેરા હો જાય, હર જગા મેરે ચમકને સે ઉજાલા હો જાય, હો મેરા કામ ગરીબો કી હિમાયત કરના, દર્દમંદો સે ઝઈફો સે મોહબ્બત કરના, મેરે અલ્લાહ બુરાઈ સે બચાના મુજકો, નેક જો રાહ હો ઉસ રેહ પે ચલાના મુજકો. લપ્પે આતી હૈ દુઆ બન કે તમન્ના મેરી. This was written by Pakistan's national poet Mohammad Iqbal. અને એક વાત કહું, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, એ પણ મોહમ્મદ ઇકબાલે જ લખેલું છે, પાકિસ્તાનના નેશનલ પોએટ આઝાદી પહેલા. મેરી મંઝિલ હૈ પહેચાન તુજી સે, પહોંચું મેં જહાં ભી મેરી બુનિયાદ રહે તું, તું જ મારી મંઝિલ મારી ઓળખ તારા થકી, હું જ્યાં પણ પહોંચું મારા પાયામાં તું. હવે આ ગીતને ધ્યાનથી સાંભળો, તમને કાશ્મીર દેખાશે, એમ લાગશે તમે કાશ્મીર પહોંચી ગયા છો. આ ગીતમાં જબરદસ્ત કાશ્મીરી ઇન્ફ્લુઅન્સ છે.
એન્ડ નાઉ દેર ઇઝ અ કોન્ફ્લુએન્સ, નાઉ દેર ઇઝ અ હાર્મની, કે જેમાં હિન્દુસ્તાનની છોકરી પાકિસ્તાનના છોકરાઓને દેશભક્તિનું ગીત શીખવે છે, બંને પોતપોતાના વતન માટે ગાઈ રહ્યા છે. યુદ્ધ એ બે દેશો વચ્ચેનું નહીં, બે દેશ ભક્તો વચ્ચેનું યુદ્ધ હોય છે.